નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક ક્રાંતિકારી કે જે વિદેશમાં રહી ને બ્રિટિશ સરકાર વિરોધી વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર હતા એની વાત કરવી છે. મિત્રો, અહીંયા આપણે ગુજરાતના ત્રણ વ્યક્તિ કે જે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર મોખરે રહી ગયેલા હોય એમની ચર્ચા કરવી છે. મિત્રો, કે જેની અંદર ખાસ કરીને આપણે ઉલ્લેખ કરવાનો છે શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને સરદાર સિંહ રાણા. મિત્રો, આ ત્રણેય ક્રાંતિકારીઓની ચર્ચા કરીએ એની અંદર સૌપ્રથમ શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું શ્યામજી કૃષ્ણ વર્મા. મિત્રો, યાદ રાખજી શ્યામજી કૃષ્ણ વર્મા કે જે ખરેખર કચ્છમાં માંડવી, કચ્છનું માંડવી કે જેના વતની હતા શ્યામજી કૃષ્ણ વર્મા. કેના વતની હતા મિત્રો? તો કચ્છનું માંડવી અને માંડવીના વતની એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા. ઓકે, શ્યામજી કૃષ્ણ વર્મા એમના માટે એવું કહેવામાં આવે છે કે ઇંગ્લેન્ડની અંદર લંડન ને લંડન ખાતે સ્થાપના કરતા હોય છે ઇન્ડિયા હાઉસ. તેની સ્થાપના કરતા હોય છે ઇન્ડિયા હાઉસની. મિત્રો, યાદ રાખશી વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સૌથી મોખરે કોઈ વ્યક્તિ હોય અથવા તો એવું કહી શકાય કે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓના જનક તો એ હતા મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ અગ્રેસર હોય છે. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે આમ તો એવું પણ કહેવામાં આવે છે કે પોતે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે પણ રહેલા છે, સંસ્કૃતના અધ્યાપક તરીકે રહેલા છે અને સાથે સાથે કહી શકાય કે ત્યાં એમને એક સ્થાપના કરેલી છે ઇન્ડિયા હાઉસની. ઓકે, શ્યામજી કૃષ્ણ વર્માનો એક હેતુ હતો ભાઈ, ભારતના અનેક લોકો જે છે કે જે ખરેખર એજ્યુકેશન મેળવવા માગે છે પણ આર્થિક રીતે સક્ષમ નથી, તો એ વિદ્યાર્થીઓ મિત્રો માટે એમણે સ્કોલરશિપ પણ જાહેર કરેલી હતી. ને ખાસ કરીને વિદ્યાર્થીઓ ત્યાં ઇંગ્લેન્ડની અંદર ભણવા માટે જાય, અભ્યાસ માટે જાય, હાયર એજ્યુકેશન માટે જાય, વકીલાતનો અભ્યાસ કરવા માટે જતા હોય તો વિદ્યાર્થી મિત્રો માટે રહેવાની પણ એક વ્યવસ્થા, એક જગ્યા કરવામાં આવતી કે જેને કહેવામાં આવતું ઇન્ડિયા હાઉસ. ઓકે, ઇન્ડિયા હાઉસની અંદર ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય યુવાનો છે કે જે વકીલાતનો અભ્યાસ કરવા માટે કે અન્ય કોઈ અભ્યાસ માટે હું હાયર એજ્યુકેશન માટે ઇંગ્લેન્ડની અંદર જ્યારે જતા તો એની અંદર કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે, ખાસ કરીને અમુક નવયુવાનો એવા કે જે ભારત સરકારમાં ખાસ કરીને બ્રિટિશ સામ્રાજ્ય જે છે એને દૂર કરવા માટે એટલે કે બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિની અંદર ક્યાંક અગ્રેસર છે તો એમને પણ ત્યાં સ્થાન આપવામાં આવતું. ઇન્ડિયા હાઉસ કે જેને આગળ જતા એક સંસ્થાનું વડું મથક બનાવવામાં આવતું હોય છે કે જેને કહેવામાં આવે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. નામ છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરતા હોય છે શ્યામજી કૃષ્ણ વર્મા ને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને વડું મથક એટલે કે ઇન્ડિયા હાઉસ. ઓકે, પોતાના વિચારો છે લોકો સમક્ષ પહોંચાડવા ને એમના માટે એમણે એક સામયિક શરૂ કરેલું, એક મેગેઝિન શરૂ કરેલું, પછી તો વર્તમાન પત્ર રેગ્યુલર ફોર્મેટની અંદર પણ આવતો કે જેનું નામ હતું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. યસ, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ કે જે મેગેઝિન શરૂ કરેલું હતું શ્યામજી કૃષ્ણ વર્મા. મિત્રો, યાદ રાખશે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ આ જે મેગેઝિન છે આ મેગેઝિન દ્વારા અનેક પ્રકારના કાર્યો કરવામાં આવતા જેની અંદર ખાસ કરીને એક્ઝામની વાત કરું મિત્રો તો આ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર એમાં પણ ગુજરાત સરકારની એક મહત્વની એક્ઝામ એટલે કે જીપીએસસી ક્લાસ વન ટુ છે, જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી ઘણી બધી એક્ઝામ કે જેની અંદર આ જે મેગેઝિન છે અને બહુ મોટું મહત્વ આપવામાં આવે છે. લગભગ મિત્રો 8-10 વખત એક ક્વેશ્ચન વારંવાર રિપીટ જોવા મળેલો હોય મિત્રો, એક ક્વેશ્ચન એટલે કે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શરૂ કોણે કરેલું, આ સામાયિક કોણ બહાર પાડતા, તો શ્યામજી કૃષ્ણ વર્મા. આ ક્વેશ્ચન વારંવાર રિપીટ જોવા મળેલો છે મિત્રો, તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શરૂ કરનાર કોણ, તો શ્યામજી કૃષ્ણ વર્મા. ખાસ યાદ રાખશે એક્ઝામની અંદર કદાચ મેગેઝિન લેવલે કાંઈ નહીં હોય તો આ ક્વેશ્ચન પૂછી લેશે મિત્રો. એનાથી પણ વિશેષ વાત કરું, આ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઘણી વખત એક્ઝામમાં એટલી બધી સારી રીતે મદદરૂપ થતું હોય છે. તેનું એક એક્ઝામ્પલ આપું, માની લો કે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો છે અને પ્રશ્નની અંદર એવું બને કે ભાઈ પ્રશ્ન દરમિયાન એવું બને કે ભાઈ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ તમને ક્વેશ્ચન છે એના કરતા પણ તમને જોડકું પૂછે, માની લો જોડકું પૂછે અને જોડકાની અંદર એવું કે આ બાજુ ચાર અલગ અલગ મેગેઝિનના નામ આપ્યા હોય, આ બાજુ ચાર અલગ અલગ મેગેઝિન લખનાર વ્યક્તિઓના નામ આપેલા હોય, અવિભાગ અને બવિભાગ આ પ્રકારના જોડકા તમે જોવો છો, એના ઓપ્શન કંઈક આવા હોય A1 B2 C3 D4, પછી બીની અંદર સમથિંગ હોય કે ભાઈ A2 B4 C3
બી વન આવા અલગ અલગ તમને ચાર ઓપ્શન આપ્યું. હવે મિત્રો બને એવું કે આ ચાર મેગેઝિન માંથી હારું એકાદું મેગેઝિન નું નામ સાંભળેલું. ક્યારેક એવું બને કે બાકીના મેગેઝિન નું નામ કોઈ જિંદગીમાં ન સાંભળ્યું હોય, બુદ્ધિઓ ભાઈ ખબર જ ન હોય કે મેગેઝિન કોને રાખ્યું છે. એટલે શું વિચારી કે ભાઈ ઓકે એક આપણને નથી આવડતું, ક્વેશ્ચન સ્કીપ કર. ઓકે, પણ મિત્રો ખાસ ધ્યાન રાખશે, અહીંયા જ્યારે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અત્યાર સુધીની એક્ઝામોમાં જોવા મળેલું છે કે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટે દરેક વખતે વિદ્યાર્થીઓને મદદ કરેલી છે. શું મદદ કરેલી? કે માની લ્યો કે અહીંયા છે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અને સામે છે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્મા, એ અને અહીંયા ફોર. તો તમારો આન્સરની અંદર શું ગોતવું થાય? એ ફોર. સપોઝ એક એક્ઝામ્પલ સર, તેનો મતલબ એવો છે મિત્રો કે એ ફોર વાળું આપણને એક ખબર છે, બાકીના ત્રણ આપણને ખબર નથી, છતાં માર્ક્સ મળશે. તો એ વસ્તુ અહીંયા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઉપરથી થતી હોય છે, અત્યાર સુધી એક્ઝામમાં જોવા મળેલી છે એના આધારે કહું છું. તો મિત્રો આ રીતે એક્ઝામની અંદર જ્યારે ખાસ કરીને જોડકું હોય અને જોડકાની અંદર ના આવડતું હોય, છતાં એ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરો છો કે ભાઈ ચાર નામ આપેલા છે, ચાર માંથી એક જ આવડે છે અથવા તો બે આવડે છે. બે એટલે 99% તમે શ્યોર ઉપર આવી જશો, પણ જ્યારે એક જ આવડતું હોય તો એક આવું રિસ્ક લઈ શકાય કે ભાઈ ઇન્ડિયન સોશિયોલોજી સામે શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્સ્ટન્ટ આન્સર આપી. ઠીક છે, તો આ પ્રકારનું પણ બનતું હોય છે. તો એ પ્રોબેબિલિટીને પણ તમે જોઈ શકો છો. આપણે વાત કરતા હતા શ્યામજી કૃષ્ણ વર્મા, એમની સાથે ખાસ કરીને સંપર્કની અંદર આવતા હોય છે લોકમાન્ય તિલક. લોકમાન્ય તિલક સાથે જ્યારે ચર્ચા વિચારણા થતી હોય છે ત્યારે લોકમાન્ય તિલક મહારાષ્ટ્રના એક નવયુવાનને નામ સજેસ્ટ કરે છે કે જેનું નામ છે વીર સાવરકર. યસ મિત્રો, વીર સાવરકર એટલે કે વિનાયક દામોદર સાવરકર. હવે પ્રશ્ન થાય છે વીર સાવરકર છે કોણ? તો વીર સાવરકર એટલે કે મહારાષ્ટ્રની એક મહાન હસ્તી કે જેણે ભારતના ઇતિહાસની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર ખૂબ જ મોટું સ્થાન ધરાવેલું એ વ્યક્તિ એટલે કે વીર સાવરકર. મિત્રો એવું કહી શકાય કે વીર સાવરકર કે જેણે મહારાષ્ટ્રના ભગુર ગામે જન્મ થયેલો, વીર સાવરકર કે જે વિશ્વનું સૌથી પહેલું પ્રતિબંધિત પુસ્તકની રચના કરેલી, મિત્રો એ પુસ્તક એટલે કે 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રહ. 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રહમાં પુસ્તકના રચિતા એટલે કે વીર સાવરકરને વીર સાવરકરનું આ પુસ્તક કે જે વિશ્વનું પ્રતિબંધિત થયેલું સૌપ્રથમ પુસ્તક માનવામાં આવે છે, કારણ કે બ્રિટિશ સરકાર દ્વારા એની ઉપર બેન મૂકવામાં આવેલ. બ્રિટિશ સરકારે એ પુસ્તકને પ્રતિબંધિત કરેલું, પણ છતાં મિત્રો યાદ રાખશે વીર સાવરકરનું આ પુસ્તક કે જેની ત્રણ વખત કોપીઓ કાઢવી પડતી હોય છે, એક વખત એક એડિશન કમ્પ્લીટ થઈ ગઈ, બીજી એડિશન બહાર પાડી, ત્રીજી એડિશન બહાર પાડી. ઓકે, અહીંયા કેટલાક લોકો પણ મદદરૂપ થશે એમાંના, એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માને આગળ જતા આપણે જોશું સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામ, આ બધાનું પણ અહીંયા યોગદાન જોવા મળે છે. વાત કરું છું વીર સાવરકર કે જે ઇન્ડિયા હાઉસની અંદર જોડાયેલા હતા શ્યામજી કૃષ્ણ વર્મા સાહેબ. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ઇન્ડિયા હાઉસની અંદર પણ જોડાયેલા છે, વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર પણ જોડાયેલા હતા, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યના ભાગરૂપે પોતે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ કરતા. આગળ જતા મિત્રો બન્યું એવું કે 1907 અંદર જ્યારે 1857 સંગ્રામના 50 વર્ષ પૂરા થયા, એટલે કે 50 વર્ષ પૂરા થયા, અર્ધ શતાબ્દી એવી 1857 સંગ્રામની 1907 અંદર, 1907 અંદર 1857 સંગ્રામની અર્ધ શતાબ્દી મહોત્સવ ને આ સમયે વીર સાવરકર કે જે પોતે પુસ્તક લખ્યું 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, 1857 સંગ્રામ પર પુસ્તક લખ્યું. આ પુસ્તકની આપણે વાત કરી કે ભાઈ પુસ્તક જે છે કે જેને વીર સાવરકર દ્વારા લખવામાં આવતું હોય છે, અંગ્રેજો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવતો છે, વર્લ્ડનું ફર્સ્ટ પુસ્તક કહી શકાય કે જેની ઉપર અંગ્રેજો બેન મૂકેલો હતો. તો આ પણ યાદ રાખવું જરૂરી છે. સાથે સાથે બને છે એવું કે વીર સાવરકર કે જે આની અંદર 1909-8 આજુબાજુની એક ઘટના કંઈક આવી છે મિત્રો, કે ઇંગ્લેન્ડની અંદર એક અંગ્રેજ અધિકારી કે જેનું નામ છે કર્નલ વાઇલી. અંગ્રેજ અધિકારીનું નામ શું છે? કર્નલ વાઇલી. હવે આ કર્નલ વાઇલીની વાડે ખૂબ જ વધારે ને આ વસ્તુ એક ક્રાંતિકારીને નથી ગમતી. એમનું નામ છે મદનલાલ ઢીંગરા.
ક્રાંતિકારી નામ શું છે? મદનલાલ ઢીંગરા. મદનલાલ ઢીંગરાને મજા ન આવી કે ભાઈ આ ખોટું થઈ ગયા, આપણને મજા આવતી નથી. મદનલાલ ઢીંગરા શું કહ્યું? તો કે મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીન પડાવી દીધું, વેડે બંધ કર્નલ વાયલીની હત્યા કરી. પણ આ સમયે કર્નલ વાયલીની હત્યામાં મદદરૂપ થનાર એટલે કે હથિયાર પૂરું પાડવામાં જે વ્યક્તિનું એક મોટું યોગદાન એટલે કે વીર સાવરકર અને સરદારસિંહ રાણા. પણ આ એક ખાસ યાદ રાખવાના છે, વીર સાવરકર. વીર સાવરકર મદનલાલ ઢીંગરાને હથિયાર પૂરું પાડતા હોય છે જ્યારે કેસની કાર્યવાહી થતી હોય છે. ખાસ કરીને એવું બને છે કે ઇન્ડિયા હાઉસ ચર્ચામાં આવતું હોય છે. જ્યારે ઇન્ડિયા હાઉસ ચર્ચામાં આવે તો એના ઉપરથી ધરપકડના દોર ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર પણ જાય. આવું ન થાય એટલે સંપૂર્ણ જવાબદારી લઈ લેતા હોય છે વીર સાવરકર. જો યાદ રાખશે વીર સાવરકર કે જેમણે આમ તો એવું કહી શકાય કે જ્યારે 1905 ની અંદર બગાડનું વિભાજન થયું, ભંગભંગ વિરોધી આંદોલન શરૂ થયા, એની અંદર જ્યારે વિદેશી માલસામાનનો બહિષ્કાર કરવાનો આવ્યો છે, તો વિદેશી માલસામાનનો બહિષ્કાર સમયે વિદેશી કાપડની હોડી કરનાર સૌથી અગ્રેસર કોઈ વ્યક્તિ હોય તો એ હતા વીર સાવરકર. એમને પણ યાદ રાખી શકે. આપણે વાત કરતા હતા શ્યામજી કૃષ્ણ વર્મા, એમની પર જયારે ધરપકડનો દોર ગુજરે, આ ઘટના બને એ પહેલા શ્યામજી કૃષ્ણ વર્માને સ્થળાંતર કરવું પડતું હોય છે. સ્થળાંતર કરી ને પોતે ચાલ્યા જતા હોય છે પેરિસ, ફ્રાન્સના પેરિસની અંદર ચાલી જતા હોય. ફ્રાન્સ કહે છે ત્યાં બે વ્યક્તિ સાથે મુલાકાત થાય, એક છે સદાશ્રી રાણા અને બીજા છે મેડમ ભીખાજી કામ. સદાશ્રી રાણા અને મેડમ ભીખાજી કામને એમની સાથે ભેગા મળીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર ખાસ કરીને ફ્રાન્સની અંદર પણ કરતા હોય છે પેરિસ ખાતે. આગળ જતા એવું પણ બનશે કે શ્યામજી કૃષ્ણ વર્મા કે જે ફ્રાન્સના પેરિસની અંદર પણ બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિની અંદર ક્યાંક અગ્રેસર છે ને ત્યાં પોતે એક અસહકારની ચળવળ, અસહકાર એટલે કે નોન કોઓપરેશન મુવમેન્ટ એનો પણ એક ભાગ ભજવતા હોય. શું છે? તો કે પેરિસ એટલે કે ફ્રાન્સની અંદર બ્રિટિશ સરકારના વિરોધમાં લોકોને તૈયાર કરતા હોય છે અસહકાર વિરોધી એક પ્રવૃત્તિમાં. ઓકે, શું છે ત્યાં? તો અહીંયા એમણે એક આખો પ્રોગ્રામ સેટ કરેલો છે કે આ પ્રકારના કાર્યો કરી એટલે બ્રિટિશ સરકારને અસર ઊભી થાય. શું? તો કે પેલા તો બ્રિટિશ સરકારની લોનમાં પૈસા ભરવાની, અંગ્રેજો પૈસા આપ્યો હોય, લોન આપ્યું હોય તો અંગ્રેજોનું બૂચ મારી દેવું, અંગ્રેજોને પૈસા ભરવા નહીં, કે જેથી કરીને અંગ્રેજો ઉપર એની એક આર્થિક અસર ઊભી થાય. નંબર ટુ, ભારતનું કહેવાતું જે જાહેર દેવું છે એ પણ આપણે નહીં ભરપાઈ કરીએ, અથવા તો અમારું નથી એવું અમે જાહેરાત કરશું, ભારતનું દેવું ભરપાઈ ન કરવા માટેનો પણ ઇનકાર કરવો. સાથે સાથે દિવાની અને લશ્કરી આ કોઈ જ નોકરીમાં કોઈ જોડાવવું નહીં, બ્રિટિશ સરકારની નોકરીનો બહિષ્કાર કરવો કે જે આગળ જતા 1922 ની અંદર અસહકાર ચળવળમાં પણ જોવા મળશે. ઓકે, નેક્સ્ટ હિન્દીઓ જે છે એટલે કે સરકારી શાળા કોલેજોનો બહિષ્કાર, અંગ્રેજોની શાળા કોલેજોનો બહિષ્કાર કરવો કે જેથી કરીને લોકો અંગ્રેજોની શાળા કોલેજોમાં અભ્યાસ ન કરે, અંગ્રેજો છે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટેનો સૌથી મોટું માધ્યમ એટલે કે શાળા કોલેજ, એની અંદરથી દૂર થઈ શકે, અંગ્રેજોના વિચારો લોકો સુધી પહોંચી શકે નહીં, તો એના માટે અંગ્રેજોની શાળા કોલેજોનો બહિષ્કાર. ત્યાર પછી વકીલો દ્વારા અંગ્રેજોની જે કોર્ટ છે, અંગ્રેજોની જે અદાલતો છે એનો પણ બહિષ્કાર કરવો. તો આ પ્રકારનો કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા પેરિસની અંદર શરૂ કરવામાં આવ્યો હતો. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે એવું કહેવામાં આવે છે કે એમને જે ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર તો ખૂબ જ કાર્યવાહી કરેલી, પણ પોતાના જીવનના અંતિમ દિવસો છે પોતે સ્વિટ્ઝર્લેન્ડની અંદર ગુજારતા હોય છે. હવે બને છે એવું કે એમણે પોતાની એક વિલ તૈયાર કરેલી, એ વિલની અંદર એવું લખેલું કે મારી ઈચ્છા એવી છે કે મારા અસ્થિ ભારતની અંદર મારી જન્મભૂમિ એટલે કે માંડવીની અંદર પધરાવવામાં આવે. પણ મારું બન્યું એવું કે વીર સાવરકર સોરી શ્યામજી કૃષ્ણ વર્માની આ જે ઈચ્છા છે, જે તે સમયે એમનું અવસાન થઈ ગયું, એમના અસ્થિ છે એને સ્વિસ બેંકની અંદર મૂકવામાં પણ આવેલી, પણ આ અસ્થિ અથવા તો એમની જે ઈચ્છા હતી, એમની જે છેલ્લી વિલ હતી, એ વિલને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી 2003 ની અંદર. મિત્રો 2003 કે જે તે સમયે ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી પદ ઉપર હતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વિટ્ઝરલેન્ડના સ્વિસ બેંકમાંથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ લેવામાં આવતા હોય છે. ઓકે, આ જ અસ્થિ જે છે એ ભારતની અંદર ગંગા નદીમાં પણ એમનું અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે, સાથે સાથે એક આખો કુંભ યાત્રા કરવામાં આવતી હોય છે, ને ત્યાર પછી કચ્છનું માંડવી સુધી એમના અસ્થિ લેવામાં આવતો હોય. મિત્રો કચ્છના માંડવીમાં એમનું અસ્થિ વિસર્જન કરી અને ખાસ કરીને કુંડ પણ મૂકવામાં આવતો હોય છે, જે કળશ છે એ મૂકવામાં આવતો હોય છે માંડવીની અંદર. ને અહીંયા જ્યાં આ જે કુંડ મૂકવામાં આવેલો, મિત્રો આ જગ્યાએ આ સ્થળ ઉપર ગુજરાત સરકારે એક સરકારી બાંધકામ કરેલું, મિત્રો એ બાંધકામ કે જેને નામ આપવામાં આવેલું છે ઇન્ડિયા હાઉસ. યસ મિત્રો, ઇન્ડિયા હાઉસ. આ જે ઇન્ડિયા હાઉસ છે કે જે આ બે હુબ કોપી બનાવવામાં આવેલી છે ઇંગ્લેન્ડની અંદર લંડન ખાતે જે પ્રકારનું ઇન્ડિયા હાઉસ બનાવેલું, એ જ પ્રકારનું ઇન્ડિયા હાઉસ ગુજરાત સરકારે કચ્છના માંડવીમાં પણ બનાવેલું છે શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં.
ઓકે, તો એ પણ ખાસ યાદ રાખવા લાયક બાબત છે. કચ્છનું માંડવી કે જ્યાં શ્યામજી કૃષ્ણ વર્માનું નિવાસસ્થાન હતું, પોતે એમનું વતન હતું, કે જ્યાં ગુજરાત સરકારે પોતે એક ઇન્ડિયા હાઉસની પણ રચના કરેલી છે. સાથે સાથે કહી શકાય કે કચ્છ યુનિવર્સિટી કે જે ભુજની અંદર આવેલી છે, કચ્છ યુનિવર્સિટી કે જેનું નામ પણ શ્યામજી કૃષ્ણ વર્માના નામે આપવામાં આવેલું છે, કે જેનું નામ છે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, તો આને પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. ઠીક છે, તો આ મુખ્ય બાબત કહી શકાય શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલી. ત્યાર પછી આપણે બીજા વિદેશી ક્રાંતિકારી આપણે જોવા છે, કે જેનું નામ છે મેડમ ભીખાઈજી કામા. ઓકે, મેડમ ભીખાઈજી કામા પહેલા વીર સાવરકરની પણ થોડીક બેઝિક ઇન્ફોર્મેશન સાથે સાથે જોઈ લઈએ. વીર સાવરકર ખાસ કરીને એમણે એક સંસ્થાની સ્થાપના કરેલી કે જેનું નામ હતું મિત્ર મેલા. નાના મિત્રો બધા ભેગા મળીને એક સંગઠન સ્થાપિત કરેલું કે જેનું નામ હતું મિત્ર મેલા. આમ તો જીપીએસસી ક્લાસ 1 ટુ 2019 યસ એની અંદર જોડકારના ભાગરૂપે મિત્ર મેલા સંગઠન પૂછવામાં આવેલું. તો મિત્ર મેલા કે જેની સ્થાપના કરેલી હતી વીર સાવરકરે, આ જ સંગઠન આગળ જતા એક સંસ્થામાં પરિવર્તિત થતું હોય છે જેનું નામ છે અભિનવ ભારત. યસ મિત્રો, અભિનવ ભારત નામની સંસ્થા એક એની શાખા ગુજરાતની અંદર પણ જોવા મળતી હોય છે, અને ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરામાં અભિનવ ભારતની એક શાખા જોવા મળતી હોય છે. ઓકે, અહીંયા આ સંસ્થા દ્વારા શું કાર્ય કરવામાં આવતા, તો કે જે અભિનવ ભારત જે છે એના દ્વારા કરવામાં આવતા કાર્યોની અંદર ઘોડેસવારી છે, નિશાનબાજી છે, સૈન્ય સંચાલન છે, આ પ્રકારની ગુપ્ત તાલીમ આપવામાં આવતી. આ ઉપરાંત વડોદરાની અંદર ઋષિ આચાર્ય નામના એક વ્યક્તિ હતા કે જેને મહાકાળ અને પ્રાતઃકાળ આવા કેટલાક સામાયિકો શરૂ કરેલા, કે જેની અંદર જે તે સમય એટલે કે 1906 આસપાસનો જે સમયગાળો એની અંદર લોકો દ્વારા કેવા પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં આવતી એના વિશે પણ વિશેષ નોંધ લખવામાં આવતી આ વ્યક્તિ દ્વારા, કે જેનું નામ હતું નૃસિંહાચાર્ય. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન નથી, પણ પૂછાવાના ચાન્સીસ કહી શકાય એટલા માટે એક ડિટેલ અહીં લીધેલી છે. મહાકાળ અને પ્રાતઃકાળ એના રચિતા એટલે કે નૃસિંહાચાર્ય ક્યાંના હતા, વડોદરાના, એને પણ તમે સાથે સાથે યાદ રાખી શકો. વીર સાવરકરની ઇમેજ, વીર સાવરકરનું એક પુસ્તક છે સિંહ પુરુષ, કે જેના રચિતા એટલે કે ડોક્ટર શરદ ઠાકર, પુસ્તક પણ બહુ સારું કે જેમાં વીર સાવરકર વિશે વિશેષ માહિતી આપવામાં આવેલી છે, તો એમને પણ આ સાથે સાથે ઉલ્લેખ કરું છું. મિત્રો, નેક્સ્ટ આગળ વધવું છે મેડમ ભીખાઈજી કામા. યસ મિત્રો, નવસારીના વતની એટલે કે મેડમ ભીખાઈજી કામા. મિત્રો, મેડમ ભીખાઈજી કામા જે છે કે જે આમ તો 1902 ની અંદર યુરોપમાં જતા હોય છે, યુરોપની અંદર એમનું પ્રસ્થાન થતું હોય છે 1902 ની અંદર. અગાઉ એવું કહે છે કે દાદાભાઈ નવરોજીના સેક્રેટરી તરીકે પણ રહી ગયેલા છે. હવે મેડમ ભીખાઈજી કામા યુરોપની અંદર જાય છે, એની અંદર ખાસ કરીને અમુક દેશોની મુલાકાત લેતા હોય છે, જેની અંદર જર્મની છે, સ્કોટલેન્ડ છે, પેરિસ છે અને લંડન છે. જર્મની, સ્કોટલેન્ડ, પેરિસ અને લંડન આ જે ચાર પ્રદેશોની અંદર ખાસ કરીને મેડમ ભીખાઈજી કામા દ્વારા યાત્રાઓ પણ કરવામાં આવતી હોય છે, ત્યાંનું ખાસ કરીને ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવતું હોય છે. આગળ વધી તો મેડમ ભીખાઈજી કામાની મુલાકાત ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે પણ થતી હોય છે. શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતા હોય છે, સાથે સાથે એવું પણ કહી શકાય કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાવા પાછળ શ્યામજી કૃષ્ણ વર્માનો પ્રભાવ એમની પર જોવા મળે. આગળ જાય તો હવે જીનીવાથી એમણે એક મેગેઝિન શરૂ કરેલું કે જેનું નામ છે વંદે માતરમ. મિત્રો, મેગેઝિન ખાસ યાદ રાખશે, જીનીવાથી એમણે જે મેગેઝિન શરૂ કરેલું કે જે હતું વંદે માતરમ, કોને શરૂ કરેલું હતું, તો મેડમ ભીખાઈજી કામા. મિત્રો, વંદે માતરમ અનેક લોકોએ શરૂ કરેલું છે, એમાંના એક કહી શકાય મેડમ ભીખાઈજી કામા. કારણ કે વંદે માતરમ ગીત કે જેના રચિતા એટલે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, આ ભૂલ ન થાય ખાસ યાદ રાખજો. આપણે વાત કરતા હતા 1907. મિત્રો, 1907 ની અંદર એક ઘટના બને છે. જર્મનીના સ્ટુટગઢ ખાતે આયોજન કરવામાં આવેલું છે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ. આ આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર ભાગ લેતા હોય છે મેડમ ભીખાઈજી કામા, અને એમની સાથે જોડાયેલા છે સરદારસિંહ રાણા. હવે જર્મનીના સ્ટુટગઢ સાથે ગયા તો ખરા, હવે બન્યું એવું કે આ આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર જ્યારે ધ્વજ ફરકાવવાની વાત છે, તો અનેક દેશોના ધ્વજ, અનેક દેશોના ઝંડાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, પણ અહીં મેડમ ભીખાઈજી કામા કે જે પોતે વિચારે છે કે ભારતના સ્થાને એક ઝંડો બ્રિટિશ સરકાર દ્વારા ફરકાવવામાં આવેલો, એ ઝંડો એટલે કે યુનિયન જેક, કે જે ખરેખર નામ લખેલું છે ભારત દેશનું, ઇન્ડિયાનું, પણ ત્યાં ઝંડો કોનો ફરકાવવામાં આવેલો છે, તો કે યુનિયન જેક એટલે કે અંગ્રેજોનો ઝંડો છે. તો આ વસ્તુ સહન નથી થતું, ને મેડમ ભીખાઈજી કામા એક પ્લાનિંગની અંદર હતા. આમ તો બે વ્યક્તિ જે તે સમયે મોજુદ, એક મેડમ ભીખાઈજી કામા અને એમની સાથે હતા સરદારસિંહ રાણા. હવે બંને વ્યક્તિએ નક્કી કર્યું, ભાઈ આપણે અહીંયા આપણો ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવો છે, ને મેડમ ભીખાઈજી કામા એ ધ્વજ તૈયાર કરીને ગયેલો.
મિત્રો એ ધ્વજ કયો તો એ ધ્વજ તમારી સામે છે કે જે ભારતનો સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજ કહી શકાય કે ભારતનો સૌપ્રથમ ઝંડો ફરકાવનાર વ્યક્તિ કોણ તો મિત્રો એ હતા મેડમ ભીખાઈજી કામા મિત્રો આ ઝંડો છે એના રિલેટેડ અમુક ક્વેશ્ચન પૂછાય એક્ઝામની કે ઝંડાની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળશે તો મિત્રો એક વસ્તુ અહીંયા જોશી ગ્રીન યલો અને રેડ આ ત્રણ કલર જોવા મળશે લીલો કલર છે પીળો કલર છે અને લાલ કલર છે સાથે સાથે અહીંયા આઠ કમળ છે ઉપરની લાઇનની અંદર આઠ જેટલા કમળ મૂકવામાં આવે છે વચ્ચે વંદે માતરમ લખવામાં આવ્યું છે અને નીચે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો છે કે જે કોમી એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે તો આ પ્રકારનો ઝંડો તૈયાર કરવામાં આવેલો હતો મેડમ ભીખાઈજી કામા દ્વારા અને જે ભારતનો સૌપ્રથમ ધ્વજ લહેરાવનાર કોણ તો મિત્રો એ હતા મેડમ ભીખાઈજી કામા ક્યાં લહેરાવેલો તો 1907 ની અંદર જર્મની અને જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે રાજવી લીમડી પાસેનું કંથારિયાના રાજવી એટલે કે સરદાર સિંહ રાણા સરદારસિંહ રાણા ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાતા હોય પેલા તો એવું કહે છે કે પોતે પાલિકાના એક રાજકુમાર આમ તો એમને એક સંબંધી પણ કહી શકાય કે જેમના સંપર્કની અંદર આવતા હોય છે ને એમને એક સલાહ આપેલી એમના એક રજૂઆત કરેલી કે ભાઈ તમે બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે તમે ઇંગ્લેન્ડ જાઓ બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે ઇંગ્લેન્ડ જતા હોય છે હવે અહીંયા સદાસી રાણા માટે એવું કહેવામાં આવે છે કે સદાસી રાણા કે જેમણે પોતે જે રીતે શ્યામજી કૃષ્ણ વર્મા શિષ્યવૃત્તિ જાહેર કરેલી એ જ રીતે સદાસી રાણાએ પણ મોટી શિષ્યવૃત્તિ જાહેર કરેલી યોગદાન કદાચ એવું કહી શકાય કે જ્યારે એક નાનકડું બીજમાંથી વટ વૃક્ષ બનતું હોય છે કારણ કે જ્યારે ભારત દેશ આઝાદ થતું હોય છે 1947માં જયારે ભારત દેશ આઝાદ થતું હોય છે ભારતીય સંસદ ભવનની જયારે શરૂઆત થઈ મિત્રો ઇતિહાસકારો એવું લખે છે કે ભારતીય સંસદ ભવનની જે પ્રથમ બેઠક એની અંદર બેઠેલા જે સભ્યો આ સભ્યોમાંથી 60 આસપાસ સભ્યો માત્ર ને માત્ર શ્યામજી કૃષ્ણ સોરી સદાસી રાણાની શિષ્યવૃત્તિથી પોતે ક્યાંક ને ક્યાંક હાયર એજ્યુકેશન મેળવેલા હતા તો કહી શકાય કે આટલા બધા લોકો સદાસી રાણાની શિષ્યવૃત્તિ મેળવી અને ભારતીય સંસદ ભવન સુધી ક્યાંક સ્થાન પામેલા હતા તો આ પણ ખૂબ મોટું યોગદાન કહી શકાય સદાસી રાણા હવે વાત કરું છું મિત્રો સદાસી રાણા છે ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર અગ્રેસર તો હતા કઈ રીતે એમનું મોટું યોગદાન કહી શકાય તો પેલા તો બેરિસ્ટર થઈ પોતે પેરિસની અંદર એક જીવણચંદ ઉત્તમચંદ એની જવેરાતની પેઢીની અંદર જોડાયા આખી એક સિસ્ટમમાં ક્યાંક જોડાયેલા છે જીવણચંદ ઉત્તમચંદ જવેરાતની પેઢી ટ્રેડિંગ કરતા હોય છે હીરાઓનું ટ્રેડિંગની અંદર ક્યાંક જોડાયેલા છે પણ આ ટ્રેડિંગ તો ખરેખર એક સાઈડની વસ્તુ છે ખરેખર આ ટ્રેડિંગની સાથે સાથે બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેમ કે વાત કરું ભારતના લોકો ભારતના ક્રાંતિકારીઓ છે કે જેમને કોઈ પણ પુસ્તકની જરૂરિયાત હોય મિત્રો ભારતના ક્રાંતિકારીઓ ખાસ કરીને ઇંગ્લેન્ડની અંદર અથવા તો વિદેશના જે દેશોની અંદર પોતે રહેલા છે ને એમને ખબર પડે કે ભાઈ ભારતીય ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની જરૂરિયાત છે તો બોમ્બ બનાવવાના પુસ્તકની જરૂરિયાત છે તો બોમ્બ બનાવવાનું પુસ્તક એમના સુધી કેમ પહોંચાડવું તો મિત્રો એક બહુ જબરજસ્ત કામ કરતા બોમ્બ બનાવવાના પુસ્તકોના જે આખું પુસ્તકની ખરીદી કરી અને કાગડિયા ફાડી નાખ્યા ટૂંકમાં પુસ્તકના બધા કાગડિયા છૂટા કરી ને એક એક કાગળની અંદર હીરા મૂકી ને હીરાના પડીકાને વાળી દેતા હવે હીરાના પડીકાઓનું આખું કન્સાઇનમેન્ટ ભારત પહોંચે હવે પડીકા વાળેલા છે ને અંગ્રેજો ખોલે તો અંદર તો હીરા જ નીકળવા છે ને પડીકું બંધ કરીને પાછું મૂકી દે પણ અંગ્રેજો એ નથી વિચારતા કે આ જે કાગળ જે છે એ કાગળનું મહત્વ વધારે છે હીરા કરતા કારણ કે કાગળની અંદર શું છે તો કે બોમ્બ બનાવવાની રીતો લખેલી છે તો આ રીતે પોતે ગુજરાતની અંદર અને ભારતની અંદર ક્રાંતિકારીઓ જે છે એમને બોમ્બ બનાવવાની પુસ્તિકાઓ ખાસ કરીને એમના હાથમાં આવે એટલે તરત આ રીતે કાર્યો છે એ લોકો સુધી પહોંચાડવાની અંદર મદદરૂપ થતા તો ખાસ કરીને હીરા સાથે અથવા તો હીરા જવેરાતના કાર્યો સાથે સંકળાવવા પાછળ પણ આ એક એમનો મુખ્ય હેતુ હતો કે ભારત દેશના ક્રાંતિકારીઓ સુધી વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિના ભાગરૂપે મદદરૂપ થો નેક્સ્ટ આગળ વધી મિત્રો સદાસી રાણા જે છે કે જેમણે 1908ની અંદર એક સંસ્થાની સ્થાપના કરી કે જેનું નામ છે ઇન્ડો પેરિસિયા સોસાયટી એટલે કે ફ્રાન્સના પેરિસની અંદર આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી 1908ની અંદર ઇન્ડો પેરિસિયા સોસાયટી ઓકે નેક્સ્ટ જોઈ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એના 50 વર્ષ પૂરા થયા 1907ની અંદર અર્ધશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આ અર્ધશતાબ્દી મહોત્સવના પ્રમુખ પદે કોણ તો એના પ્રમુખ પદે હતા સદાસિંહ
રાણા તમને પણ ખાસ યાદ રાખો. નેક્સ્ટ જોઈ વીર સાવરકર. વીર સાવરકર સાથે આપણે કીધું તો ભાઈ અનેક લોકોનું યોગદાન છે ને. વીર સાવરકર કે જેમનું ખાસ કરીને એક સંસ્થા એટલે કે અભિનવ ભારત કે જે ભારતની ખૂબ મહત્વપૂર્ણ ક્રાંતિકારી સંગઠન કહી શકાય અભિનવ ભારત. મિત્રો અભિનવ ભારતના બેન્કર તરીકે પણ સરદાર સિંહ રાણાનું યોગદાન માનવામાં છે. ફાઇનાન્શિયલ સપોર્ટ પણ બહુ સારો આપવામાં આવતો દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે. નેક્સ્ટ મેડમ ભીખાઈજી ગામા છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે, એમની સાથે રહીને પણ વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહેલા હતા. એવું પણ કહી શકાય કે જે શ્યામજી કૃષ્ણ વર્મા છે, મેડમ ભીખાઈજી ગામા અને સદાશિવ રાણા આ ત્રિપુટી કે જેને ખાસ કરીને ઇતિહાસકારો લાલબાલ પાલ એટલે કે જે જહાલવાદી ખાસ કરીને જહાલવાદી નેતાની અંદર લાલબાલ પાલ એટલે કે લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ એમની જેમ એક ત્રિપુટી તરીકે સ્થાન પામતા હોય છે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર. આ ત્રણે ત્રણ ગુજરાતી મિત્રો એમને પણ આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે ફરીથી રિપીટ કરું છું, આ ત્રણ ગુજરાતીઓ એટલે કે એક સરદાર સિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી ગામા. ઓકે મેડમ ભીખાઈજી ગામા ક્યાંના હતા તો કે નવસારીના વતની હતા. શ્યામજી કૃષ્ણ વર્મા એટલે કે કચ્છના માંડવીના વતની હતા. સરદાર સિંહ રાણા કે જે કચ્છ પાસેનું સોરી લીમડી પાસેનું કંથારિયા અને કંથારિયાના રાજ્ય એટલે કે સરદાર સિંહ રાણા કે જે પોતાનું સમગ્ર રાજ્યની બહુ મોટી પ્રોપર્ટી કે જે ખાસ કરીને દેશના કાર્યોમાં દેશને આઝાદી માટેના કાર્યોની અંદર પોતે ન્યોછાવર કરતા હોય છે તો આ પણ એક બહુ મોટું યોગદાન માનવામાં આવતું હોય છે સરદાર સિંહ રાણાનું. મિત્રો યાદ રાખશે આજે ક્રાંતિકારીઓ આજે આપણે ભણ્યા. ઓકે આ ક્રાંતિકારીઓ દેશ માટે જે બલિદાન આપેલું છે, દેશ માટે જે બલિદાન અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું છે તો મિત્રો આ જે ક્રાંતિકારીઓ વિશેનો આ જે લેક્ચર તમે ભણ્યા છો તો આની અંદર ખૂબ જ મજા આવી હશે મિત્રો. ઓકે એવું પણ બનેલું હશે કે આ લેક્ચર ભણ્યા પછી તમને પણ અનેક નવી બાબતો પણ જાણવા મળી હશે. તો મિત્રો આ લેક્ચરની અંદર ખરેખર આપને ખૂબ મજા આવી હોય તો આ લેક્ચરને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે આમાં તમારા કેટલાક પ્રશ્નો જનરેટ થયા હોય તો એ દરેક પ્રશ્નોના આન્સર આપવા માટે હું હંમેશને માટે આપની પાસે બંધાયેલો છું. તો તમારા પ્રશ્નો મને કમેન્ટ બોક્સની અંદર આપજો, એનો આન્સર હું તમારા સુધી પહોંચાડીશ. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન છે કે સાહેબ આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલની અંદર અમુક વિડીયો મૂકવામાં આવે છે અને સતતને સતત જ્યારે આ વિડીયો મૂકવામાં આવતા હોય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે અમને જાણ નથી થતી કે આવો કોઈ વિડીયો મૂકવામાં આવ્યો છે. મિત્રો એનું એકમાત્ર કારણ કે બેલ આઇકન ઉપર ક્લિક કરવામાં ન આવેલું હોય. તો આપ સૌને એક રિક્વેસ્ટ છે કે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આગામી લેક્ચરની અંદર આવા નવા એક ટોપિક સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.